नमस्कार, આપ જો રહો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને સમસ્યા તમારી ખબર અમારી ના વિશેષ કાર્યક્રમની સાથે હું છું હિમાલી. વાત કરીએ કે આ એક એવો પ્રોગ્રામ અમે દરરોજ લઈને આવતા હોઈએ છીએ સામાન્ય જનતાની જે સમસ્યા છે તેમને વાચા આપવા માટે. સામાન્ય જનતાને જે તંત્ર તરફથી કોઈ સુવિધા ન મળતી હોય, તેમની જે જવાબદારી તંત્ર સમજતું ન હોય અને સામાન્ય જનતાની જે સમસ્યા હોય છે તેને કોઈ સાંભળતું ન હોય, તેના માટે એક વિશેષ કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ જેમાં તમે તમારી જે સમસ્યા છે તે કોઈ સાંભળતું નથી, કોઈ અધિકારી તેનો જવાબ નથી આપતું, તેવા સમયમાં તમે અમને ફોન કરી અને તમારી સમસ્યા જણાવી શકો છો. તમારી સમસ્યાને અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જે સમસ્યા છે એનું ક્યાંક ને ક્યાંક નિવારણ લાવવાનો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપની સમસ્યા તમને લાગે છે કે કેટીવી કેવું માધ્યમ છે જે એક ભરોસાપાત્ર માધ્યમ અને જેના થકી તમે તમારી સમસ્યાનું નિવારણ લાવી શકો છો, તમારી સમસ્યાને ક્યાંક ને ક્યાંક સુવિધામાં બદલી શકો છો, તો આપ પણ આપની સમસ્યા અમને જણાવો. આપની સમસ્યા જણાવવા અમને ફોન કરી આપની સમસ્યાને અમે વાચા આપી જવાબદાર તંત્ર સુધી પહોંચાડીશું. તો આપની સમસ્યાને જણાવો. કેટીવી એક એવો જ પ્રયત્ન કરતું હોય છે કે સામાન્ય જનતાને કોઈ તકલીફ ન પડે, સામાન્ય જનતા હર હબે જ એમની કોઈ મુશ્કેલીનું સમાધાન લાવી શકાય, એમનું નિવારણ કરી શકાય. તેના જ માટે એક એવો કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ જેમાં તમે તમારી સમસ્યાનું નિવારણ એક કેટીવીના માધ્યમથી લાવી શકો છો. તમારી સમસ્યા કોઈ અધિકારી ન સાંભળતું હોય, જવાબદાર તંત્ર કોઈ જવાબદારી ન લેતું હોય, તો તમે તમારી સમસ્યા અમારા સુધી પહોંચાડો. તમારી સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડીશું અને જવાબદાર તંત્ર પાસે આપની જે સમસ્યા છે તેનું નિવારણ લાવવાનું ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરીશું. પ્રજાના પ્રહરી તરીકે અમે આપની સમસ્યાને વાચા આપી જવાબદાર તંત્ર સુધી પહોંચાડીશું અને આપનો અવાજ બની અને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. તો આપની સમસ્યા શું છે, આપની સમસ્યાને કોઈ ધ્યાને નથી લઈ રહ્યું, કેવા પ્રકારની સમસ્યા છે, આ બધું જણાવવા માટે અમને ફોન કરો. અમારા નંબર ઉપર ટીવી સ્ક્રીન ઉપર જે નંબર સામે આવી રહ્યો છે તે ઉપર ફોન કરો, આપની સમસ્યા આપને જણાવો. આ સમસ્યા જે છે તેને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવા માટે કેટીવી તરફથી પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવતો હોય છે. આ ટીવી સ્ક્રીન ઉપર જે નંબર નિહાળી રહ્યા છે તે નંબર ઉપર ફોન કરો, આપની સમસ્યા અમને જણાવો. નંબર છે 8735815119. આ નંબર ઉપર ફોન કરો, આપની સમસ્યા અમને જણાવો. આપની સમસ્યાને આપનો અવાજ બની આપની સમસ્યાને વાચા આપવા અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. દરરોજ જે અલગ અલગ સમસ્યાઓ સામે આવતી હોય છે, પાણીની સમસ્યા હોય કે નળ સે જલની યોજના તો આવી ગઈ છે, પરંતુ કહેવાય છે કે છેવાડાના ગામ સુધી નળ સે જલની યોજના આવી ગઈ છે, પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ જે છેવાડાના ગામ તો એક બાજુ રહ્યા, જે નજીકના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી પૂરતું નથી આવતું. આવે છે તો પછી ડોહડું આવે છે, તેનો ઉપયોગ નથી કરી શકાતો, અને કોક તો પછી આવતું જ નથી કોઈ વિસ્તારોમાં. અને જે એક બીજી યોજના હોય, રોડ રસ્તા જે ગ્રામ્ય વિસ્તારમાં બનાવી આપવામાં આવે છે તે નથી કરવામાં આવતું. તો આપને લાગતું હોય કોઈ સમસ્યા જે કેટીવીના માધ્યમથી જવાબદાર તંત્ર સુધી પહોંચી શકે તો આપ પણ જણાવો. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, આપ કયા વિસ્તારથી વાત કરી રહ્યા છો, આપનું નામ શું છે? મારું નામ પટેલ યશવંત છે. જી, કેવા પ્રકારની સમસ્યા છે, કયા વિસ્તારથી આપ વાત કરી રહ્યા છો? અમારે પાણીની સમસ્યા છે, ગરમમાં નળમાં પાણી નથી આવતું. જી, કયા વિસ્તારથી આપ વાત કરી રહ્યા છો? વડોદરાથી, સોમનાથ નગર. જી બિલકુલ, પાણી નથી આવતું એટલે મતલબ આવે છે બે દિવસે આવે છે કે આવતું જ નથી? નળમાં તો કેટલા દોઢ બે વર્ષથી નથી આવતું. અચ્છા, તો આપે રજૂઆત કરી છે ખરી? દોઢ વર્ષ પહેલા રજૂઆત કરી હતી ચેરમેન સાહેબને. ચેરમેન મતલબ સોસાયટીના ચેરમેન ને રજૂઆત કરી હતી? ના ના ના, તો મ્યુનિસિપાલિટીના તમે રજૂઆત કરી આવે છે અને જોઈ, મતલબ એવું ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આવે છે ત્યારે હોય છે, ના આવે ત્યારે પાણી જ નથી આવતું ઘરમાં. એવું કે છે કે મોટી લાઈન માં પાણી નહીં આવતું, પણ મેન વાત તો વાલ માં પ્રોબ્લેમ છે, વાલ એ લોકો પૂરા ખોલતા જ નથી. જી, એટલે તમારા પૂરા વિસ્તાર માં પાણી નથી આવતું? અમારા પૂરા વિસ્તાર માં બે ત્રણ સોસાયટી માં, સોમનાથ નગર માં બધે મેં પોચો, નળ માં તો બિલકુલ જ ના આવે મોટર થી. જી બિલકુલ, તો પૂરા વિસ્તારમાં જો પાણી ના આવતું હોય તો તમારે સૌ સાથે મળીને રજૂઆત કરી હતી, તો એ ત્યાં આવ્યા પછી તમે લોકોએ પૂછ્યું ને કે આવું થાય છે તો તેનું કારણ શું છે એમ? કારણ એવું બતાડે છે કે આજુબાજુ પ્રેશર ઓછું છે, ટાંકીમાંથી પાણી નથી, એવું બધું છે, પણ મેઇન પ્રોબ્લેમ વાલમાં છે. વાલ ખોલે છે તો બધાના ઘરોમાં પાણી આવે છે.
जी फुल वाल खोले तो जी तो बजे आजवानी समस्या कई थी हुई जी बिल्कुल कितनो समय थयो रजूआत करे जी दौड़ वर्ष जेटलो समय तो हजु पण निवारण नहीं तेमनु नाम आपने याद हशे तेमनु नाम ऑपरेटर नो हाँ जी हाँ नाम छे ने डॉक्टर हितेंद्र पटेल हितेंद्र पटेल एमनो नंबर आपनी पासे हशे ओके 9950 जी बिल्कुल एक ज मिनिट जी बिल्कुल नंबर जणावशो 9850 जी 9850 जी 67747 फरी एक बार रिपीट करशो आ नंबर 9850 जी 67747 जी बिल्कुल है तेमनु नाम शू छे डॉक्टर हितेंद्र पटेल एक ज मिनिट तमे लाइन ऊपर रहजो અમને રજૂઆત કરી પણ સ્થળ ઉપર આવે પછી પેલા એન્જિનિયર ને બોલાવે કે બધા વાલ ચેક કરો પછી કે છે કે જયારે ચેક કરે ત્યારે ઘરમાં પાણી આવે અને પછી બે ત્રણ દિવસ બધું કાયમ થઈ જાય જી બિલકુલ આયા કેટલી વખત બધા ભેગા થઈને રજૂઆત કરી જી બિલકુલ રજૂઆત કરી સાચી વાત છે એ નંબર આપ ફરી એકવાર જણાવશો નંબર તમને આપી મેં જી ફરી એકવાર જણાવશો પ્લીઝ 98 જી 250 જી जी बिल्कुल अमे तेमनो संपर्क करीशुं अने तेमनी पासेथी आ समस्यानो निवारण लावानो प्रयत्न करीशुं आपनो खूब ज आभार समस्या जणाववा बदल જે પ્રકારે હાલ આ સમસ્યા જે સામે આવી પાણી નથી આવતું એટલે ક્યાંક ને ક્યાંક આને શું કહેવું આવે છે ત્યારે વાલ્વ ખોલે છે તો પાણી હોય છે તે જાય પછી કયું કારણ શું કારણ કે નથી આવતું પાણી જે પ્રકારે હાલ આ સમસ્યા જે સામે આવી રહી છે ક્યાંક ને ક્યાંક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પ્રજાના પ્રહરી તરીકે અમે આપની સમસ્યાને વાચા આપીશું તંત્ર સુધી પહોંચાડીશું આપની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું જે સમસ્યા સામે આવતી હોય છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોને સમસ્યા ભોગવવાનો વારો આવી રહ્યો છે પ્રજાના પ્રહરી તરીકે અમે આપની સમસ્યાને વાચા આપીશું તંત્ર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું તંત્ર આપની સમસ્યાને ધ્યાને ન લેતું હોય તો આપ પણ આપની સમસ્યા જણાવવા આ ટેલિસ્કન પર ફોન કરો અરે આ ટોપ બેન્ડમાં ભાવનગરમાં ચોરીની ઘટના આવી સમસ્યા જે દિવસભર સામે આવી રહી છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ક્યાંક તે ક્યાંક લોકોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે આપના વિસ્તારમાં પણ કોઈ પ્રકારની સમસ્યા આપને લાગતું કોઈ અધિકારી તેને ધ્યાને નથી લેતું કે કોઈ અધિકારી દ્વારા તેની જવાબદારી લેવામાં આવતો હોય તો નિરાકરણ લાવવાનો પ્રયત્ન ન કરવામાં આવતો હોય તો આપણે આપણી સમસ્યા ટીવી સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર જણાવી શકો છો ફોન કરીને નંબર પર ફોન કરો આપને સમસ્યા જણાવો આપને લાગે છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આપના વિસ્તારની સમસ્યા છે જવાબદાર તંત્ર દ્વારા તે નિવારણ નથી લાવવામાં આવતું
तो आप पण આ નંબર પર ફોન કરો, આપની સમસ્યા અમને જણાવો, આપની સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. રજાના પ્રહરી તરીકે મેં આપની સમસ્યાને વાચા આપી તંત્ર સુધી પહોંચાડીશું. સમસ્યા તમારી ખબર અમારીના વિશેષ કાર્યક્રમમાં અમે આપની સમસ્યાને વાચા આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તમારી સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપના વિસ્તારમાં પણ જો કોઈ એવી સમસ્યા હોય, પાણીની જે જરૂરિયાતની સમસ્યા કહી શકાય કે ભાઈ પાયાની સમસ્યા કહી શકાય કે ભાઈ જે જરૂરિયાત છે પાયાની જરૂરિયાત, કે પાણીની હોય, વીજળીની હોય, રોડ રસ્તા છે, આરોગ્યને લગતી કે પછી શિક્ષણને લગતી કોઈ પણ સમસ્યા, તો આપ પણ આ સમસ્યા અમારા સુધી પહોંચાડો. જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સમસ્યા તમારી ખબર અમારીના વિશેષ કાર્યક્રમમાં અમે આપની સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. લોકો હેરાન પરેશાન થાય છે, જનતાને સમસ્યા ભોગવવાનો વારો આવે છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયો છે, જે આપ કયા વિસ્તારથી વાત કરી રહ્યા છો, આપનું નામ શું છે? હેલો જી, કયા વિસ્તારથી વાત કરી રહ્યા છો? ચાંદોરિયા વિસ્તારમાં. જી, આપનું નામ? રજૂઆત કરી છે ક્યાંય? હા, રજૂઆત કરી હતી, પછી ગાયો બાંધી દીધી હતી, પછી પેલા ટ્રેક્ટર લઈને આયા હતા, ફુગાઈ પણ દીધી, પણ છોડી મેલા, હવે શું કરવાનું? બિલકુલ, તો આપણે રજૂઆત કરી હતી તો ત્યાંથી શું જવાબ આવ્યો? એ અધિકારીઓનું શું કહેવું છે આ મુદ્દે? અધિકારીઓ તો પાંજરા પામાં મૂક્યા હોય, ભાઈ છોડી મૂકવા. શ્રી બિલકુલ, તો તમે રજૂઆત કરી કેટલો સમય થયો છે? લગભગ 2 મહિના જેવું થયું. મેં કીધું મને આપી દો, હું ગામડે મૂકી આવું તો વાંધતા નહીં, કે તમને પરમિશન ના મળે લઈ જવાય. બિલકુલ બિલકુલ, આપણો ખૂબ જ આભાર આપની સમસ્યા જણાવવા બદલ. જે પ્રકારે હાલ સમસ્યા દિવસ પર સામે આવી રહી છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, સામાન્ય જનતાને હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે. આપને પણ જો કોઈ પણ સમસ્યા સતાવી રહી છે, લોકો હેરાન પરેશાન થતા હોય છે, ટીવી સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર આપ પણ આપની સમસ્યા જણાવો. આ સમસ્યાને અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. 8735815119 આ નંબર ઉપર ફોન કરો, આપની સમસ્યા અમારા સુધી પહોંચાડો. આ સમસ્યાને અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડીશું. આપની સમસ્યાને વાચા આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જે સમસ્યા જે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવે છે, જેવી રીતે હાલ આ સમસ્યાઓ જે સામે આવી રહી છે, રજૂઆત કરાય છે, ધર્મના ધક્કા ખવાય છે, અને જો લેખિતમાં રજૂઆત હોય તો માત્ર કાગળ ઉપર હોય છે, નિવારણ ક્યાંય જ નથી જોવા મળતું. તો હવે એ સવાલ છે કે રજૂઆત સામાન્ય જનતા કરે તો કોને કરે, અને નિવારણ આવશે કે નહીં, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, લોકો હવે રજૂઆત કરી અને થાક્યા હોય, કારણ કે આ રજૂઆતનું નિવારણ ક્યાંય જ નથી આવતું. તો આપને પણ એક એવો ભરોસો હોય કે હા, આ માધ્યમથી અમારી સમસ્યાને નિવારણ મળી શકશે, અમારી સમસ્યાનું સમાધાન આવી શકશે, તો આપ પણ આપની સમસ્યા અમારા સુધી પહોંચાડો. આપની સમસ્યાને અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. આપની સમસ્યા જણાવવા માટે ફોન કરો અમારા આ નંબર ઉપર 8735815119. આ નંબર ઉપર ફોન કરો, આપની સમસ્યા જણાવો, આપની સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સમસ્યા તમારી ખબર અમારીના વિશેષ કાર્યક્રમમાં અમે તમારી સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડીશું. જ્યાં અલગ અલગ સમસ્યાઓ જે લોકોને હેરાન પરેશાન કરે છે, લોકો તેનાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. દરેક વિસ્તારની અલગ અલગ સમસ્યા હોય છે, જેમ કે અમુક વિસ્તારમાં વીજળી નથી, પાણીની સમસ્યા છે, પાણી આવે છે તો ટોહડું આવે છે, નથી આવતું, કોઈ પ્રોબ્લેમ એવો હોય કે જેના કારણે સમસ્યા આપના વિસ્તારમાં હોય, ને તમે પણ તમારી સમસ્યા અમને જણાવી શકો છો. તમારી સમસ્યાને અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડીશું. આપના વિસ્તારની સમસ્યા અમારા સુધી પહોંચાડો. આપની સમસ્યાને કોઈ તંત્ર ધ્યાને ન લેતું હોય તો અમને જણાવો. ફોન કરી આપની સમસ્યા જણાવો. આપનો અવાજ અમે તંત્ર સુધી પહોંચાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ, તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ.
સમસ્યાઓ જેવી કે પાણીની સમસ્યા હોય, વીજળીની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા હોય, ખાડારા જોવા મળતું હોય રસ્તા પર, ગટરની સમસ્યા હોય, ગટરના ગંદા પાણીની સમસ્યા કે ગંદુ પાણી રોડ રસ્તા ઉપર આવતું હોય તેના કારણે આરોગ્ય સાથે જોડા થતા હોય, આરોગ્યને લગતી બીમારી થતી હોય, હોસ્પિટલને લગતી કોઈ બીમારી, આરોગ્યને લગતી કોઈ સમસ્યા, સ્કૂલ કે પછી કોલેજની સમસ્યા હોય, ગંદકીને લગતી કોઈ સમસ્યા હોય, રખડતા ઢોરની સમસ્યા, પાણીની સમસ્યા હોય, સમયસર પાણી નથી આવતું, આવે છે તો પછી ઓછા ટાઈમ માટે કે ગંદુ પાણી, ડહોણું પાણી આવે છે, બે દિવસે એકવાર આવે છે, આવી કોઈ પણ સમસ્યા કે જે તમને લાગે છે કે આપના વિસ્તારમાં આ સમસ્યા છે અને જવાબદાર તંત્ર તેને ધ્યાને લેવાનું પ્રયત્ન નથી કરતું, તો આપ પણ આપની સમસ્યાને અમારા સુધી પહોંચાડો, આપની સમસ્યાને અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. કારણ કે સામાન્ય જનતા જે ત્રાહિમામ પોકારી ચૂકી હોય છે આ સમસ્યાથી, લોકો હેરાન પરેશાન થતા હોય છે, તો આપ પણ આપની સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવા માટે ટીવી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તે નંબર ઉપર ફોન કરો, આપની સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. 8735815119 આ નંબર ઉપર ફોન કરો, આપની સમસ્યા અમને જણાવો. આપણા વિસ્તારમાં વીજળીને લગતી કોઈ સમસ્યા હોય કે વીજળી નથી આવતી, આવે છે તો કાપ મુકાય છે, સમયસર નથી આવતી કે પછી જરૂરિયાતવાળી વીજળી ન મળતી હોય, રોડ રસ્તાની કોઈ સમસ્યા હોય, રોડ રસ્તા સરખા ન હોય, રસ્તા ઉપર પસાર થવું મુશ્કેલ વેઠવી પડે, રસ્તા પરના ખાડા હાલ સમસ્યા બની ચૂકી છે. ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે પરંતુ દર વર્ષની જેમ હજુ પણ રસ્તા પરના એ ખાડા હજુ પુરાવાનું નામ નથી લીધું. કોઈ પણ રસ્તા પર કે જ્યાં તમારે પસાર થવામાં 10-15 મિનિટ જેટલો સમય લાગે ત્યાંથી રોડ રસ્તાના કારણે, ટ્રાફિક જામની સ્થિતિને કારણે તમારે તે જ રસ્તાને પસાર કરવામાં વધારે સમય લાગતો હોય છે. કારણ કે રોડ રસ્તાનું પ્રમાણ એટલું વધારે હોય, લોકો હેરાન પરેશાન થતા હોય છે, ક્યાંક ને ક્યાંક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. રસ્તામાંથી પસાર થવામાં તકલીફ પડે છે, રસ્તામાં ખાડામાં પાણી ભરાઈ જાય, રોડ રસ્તા કાચા છે, હજુ એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં રસ્તા હજુ પાકા નથી બન્યા, આરસીસીના રોડ ન બન્યા હોય તેના કારણે અનેકવાર એવી સ્થિતિ સર્જાતી હોય છે. આરોગ્યને લગતી કોઈ એવું પરેશાની થઈ હોય ત્યારે 108 સુધા પણ ગામની અંદર પ્રવેશ નથી મેળવી શકતી. વાહન ચાલકો તો દૂર રહ્યા, 108 પણ ત્યાં અંદર ન પ્રવેશી શકે એટલે લોકોને ચાલીને ત્યાં પહોંચવાનો વારો આવે, કોઈ એવી સ્થિતિ સર્જાઈ હોય ત્યારે લોકો કેવી રીતે તે આરોગ્યની બીમારી હોય તેને 108 સુધી પહોંચાડી શકે. એટલે આ સમસ્યા જો આપને લાગે છે આપણા વિસ્તારની છે, આપણા વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારની સમસ્યા જે હેરાન પરેશાન કરી મૂક્યા છે આપને અને આપની સમસ્યાને જવાબદાર તંત્ર ધ્યાને નથી લઈ રહ્યું, આવી કોઈ પણ સમસ્યા જે જવાબદાર તંત્ર દ્વારા સાંભળવામાં નથી આવતી, તો આપ પણ આપની સમસ્યાને અમારા સુધી પહોંચાડો, આપની સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવામાં અમે પૂરેપૂરા પ્રયત્ન કરતા હોઈએ છીએ. પૂરેપૂરી તમારો પ્રયત્ન પ્રયાસ હોય છે કે તમારી સમસ્યાને, સામાન્ય જનતાની, નાગરિકોની સમસ્યાને અમે નિવારણ લાવી શકીએ તેમાં. તો આપ પણ આ વિસ્તારની કોઈ પણ સમસ્યા કે જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, લોકોને સમસ્યા હોય અને તે સમસ્યાને અધિકારીઓ તેના ધ્યાને નથી લેતા, લોકો તેમાં ધ્યાન ન આપતા હોય, લોકોની સમસ્યામાં અધિકારીઓ ધ્યાને ન આપતા હોય, આપણા વિસ્તારની ગટરની સમસ્યા હોય, ગટરના ગંદા પાણી છે તે રોડ રસ્તા ઉપર વહી રહ્યા છે, ચેમ્બરો જામ થઈ જાય છે, પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, વીજળીને લગતી કોઈ પણ સમસ્યા કે વીજળીની કોઈ પણ સમસ્યા છે જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, આપના વિસ્તારમાં વીજળીની સમસ્યા હોય, આવતી નથી, આવે છે, કાપ આવે છે, હજુ પણ આપનો વિસ્તાર એવો રહ્યો છે જ્યાં શહેરી વિસ્તાર છે તેમ છતાં પણ આ બધી સમસ્યામાંથી હવે પસાર થવાનો વારો આવે છે, તો આપ પણ આપની સમસ્યાને અમારા સુધી પહોંચાડો, આપની સમસ્યાને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આરોગ્યને લગતી કોઈ સુવિધા નથી, જો આપના આસપાસના વિસ્તારમાં હોસ્પિટલ ન હોય કે પછી હોય તો તેમાં બરોબર સારવાર આપવામાં નથી આવતી, તબીબો અને હોસ્પિટલના વહીવટી તંત્રનો વ્યવહાર ઠીક ન હોય, પછી સ્કૂલ કે કોલેજની શિક્ષણને લગતી કોઈ સમસ્યા હોય, તમારા વિસ્તારમાં સ્કૂલ કે કોલેજની તમારા બાળકોને સરખું ભણતર ન મળતું હોય કે પછી સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થી પ્રત્યે સરખો વ્યવહાર કરતા ન હોય, કે પછી એવું પણ બની શકે છે કે એટલો મોટો વિસ્તાર હોવા છતાં કોઈ પણ એક શાળા ન હોય, શાળા હોય તો ત્યાં શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહેતા હોય, અને એકવાર એવું બને કે આ શિક્ષકો જે ગેરહાજર રહેતા હોય છે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે, બાળકોને ભણવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. સામાન્ય જનતા જે ભોગવતી હોય છે તેમને જ ખબર હોય છે કે કેટલી સમસ્યામાંથી તેમને પસાર થવું પડી રહ્યું છે.
तो गंदगी ने लगती समस्या हो अपना विस्तार में गंदगी साम्राज्य है। वहीवटी तंत्र ने हाल आ समस्या ने ध्यान नहीं लई रही। आपने लगे कि आ समस्या है जो तंत्र द्वारा तेमा ध्यान आपत आपने समस्या है हैरान परेशान थानो वारो आते हो तरह आपने समस्या ने अमरा सुधी पहुँचाड़ो आपनी समस्या ने जवाबदार तंत्र सुधी पहुँचाड़ो केटीवी तरफ से पूरेपूरो प्रयत्न कर। आपने लगी रू तमारा गाम अने शहर में तमारी समस्या ने कोई ध्यान नहीं लई रू तमारी समस्या ने कोई वाचा आपवानो प्रयत्न नहीं करशू के पछी कोई अधिकारी आ समस्या निराकरण लावानो प्रयत्न न करता हो तो आपनी समस्या जणाओ आपनी समस्या ने जवाबदार तंत्र सुधी पहुँचाड़ो पूरेपूरो प्रयत्न कर। आ समस्या जे दिवसभर लोग हैरान परेशान थई रह्या छे क्यांक ने क्यांक सामान्य जनता ने आ समस्या भोगवानो वारो आवी रह्यो छे तो आपनी समस्या मारा सुधी पहुँचाड़ो आपनी समस्या ने जवाबदार तंत्र सुधी पहुँचाड़ो पूरेपूरो प्रयत्न करीशू। आपने लगे कि आ समस्या जे तेनु निवारण कोईना द्वारा लावामां नथी आवतो लोको हैरान परेशान थई रह्या छे तो आपनी समस्या अमरा सुधी पहुँचाड़ो प्रजाना प्रहरी तरीके अमे आपनी समस्या ने जवाबदार तंत्र सुधी पहुँचाड़ो पूरेपूरो प्रयत्न करीशू। आपनी समस्या ने जवाबदार तंत्र सुधी पहुँचाड़ो अमे प्रयत्न करता होईए छीए। तमारी समस्या जणाववा माटे स्क्रीन पर आपेला नंबर पर फोन करो उठाओ फोन ने डायल करो आ नंबर जेमां आपनी समस्यानुं निवारण आवानी क्यांक ने क्यांक शक्यता कही शकाय छे के केटीवी तरफथी केटीवी एक एवुं माध्यम छे के जे आपनी समस्यानुं निवारण लावी शके छे। तमारा ग्राम्य के शहरी विस्तार में तमारी समस्या अमने जणावो आपनी समस्या ने अमे जवाबदार तंत्र सुधी पहुँचाड़ीशू। तमारी समस्या जणाववा माटे फोन करो अमारा नंबर पर 8735811119 आ नंबर पर फोन करी आपनी समस्या जणावो। आपने लागी रह्यु छे आ समस्या के कोई ध्यान नथी लई रह्यु कोई अधिकारी द्वारा आ समस्या ने ध्यान लेवामां नथी आवतुं तंत्र द्वारा समस्या ने ध्यान लेवामां न आवतुं होय तो आप पण आपनी समस्या जणाववा अमारा आ नंबर पर फोन करो आपनी समस्या अमने जणावो। समस्या जणाववा माटे आपेला टीवी स्क्रीन ना नंबर पर फोन करो 8735811119 आ नंबर पर फोन करी आपनी समस्या अमारा सुधी पहुँचाड़ो। अपना विस्तार की कोईपण समस्या गंदगी ने लगती कोई समस्या वहीवटी तंत्र ने वारंवार रजूआत करी छता वहीवटी तंत्र द्वारा रजूआत सांभळवामां नथी आवती सांभळे छे तो पछी कोई निवारण नथी आवतुं। आपने लगत हो कोईपण प्रकार की समस्या है कि कोई सांभत नहीं तुम निवारण नहीं आत तो आप समस्या ने मार सुधी पहुँचाड़ो आपनी समस्या ने जवाबदार तंत्र सुधी पहुँचाड़ो पूरेपूरो प्रयत्न कर। क्या क्या निवारण लावा प्रयत्न करीश तो आपने लगी रू कि आपनी समस्या है जे जवाबदार तंत्र नहीं सांभी रू वहीवट तंत्र द्वारा कोई अधिकारी जे तीन जवाबदारी नहीं लई रहा तो आपनी समस्या अमरा सुधी पहुँचाड़ो आपनी समस्या ने अमे वाचा आपवानो पूरेपूरो प्रयत्न करीशू। गंदगी की कोईपण समस्या वहीवटी तंत्र ने वारंवार रजूआत करी वहीवटी तंत्र पर रजूआत सांभत नहीं गंदगी कारण तमारा विस्तार में रोगचाड़ा प्रमाण वधी रह्यु छे। रखरता ढोर की समस्या हो आपना विस्तार में रखरता ढोर कारण तमारा विस्तार में लोगों ने हैरान परेशान थवू पड़ी रह्यु छे। अकस्मात सर्जावानी क्यांक ने क्यांक स्थिति सर्जाय जे आपना विस्तारनी समस्या जे तमारा गाम अने शहेरमां तमारी समस्या छे जे अमने जणावो आपनी समस्याने जवाबदार तंत्र सुधी पहोंचाड़ीशुं। तमारी समस्या जणाववा अमने फोन करो 8735811119 टीवी स्क्रीन पर आपेला नंबर पर फोन करो आपनी समस्या अमने जणावो प्रजाना प्रहरी तरीके अमे आपनी समस्याने वाचा आपी अने जवाबदार तंत्र सुधी पहोंचाड़ीशुं। आपनी समस्या जे आपने लागी रह्यु छे लोको हैरान परेशान थई रह्या छे क्यांक ने क्यांक सामान्य जनता ने भोगवानो वारो आवे छे एटले तमारा ग्राम्य के शहर विस्तार की समस्या के जवाबदार तंत्र नथी सांभळतुं ते अमारा सुधी पहोंचाड़ो जवाबदार तंत्र सुधी पहोंचाड़ो अमे पूरेपूरो प्रयत्न करीशुं। समस्या तमारी खबर अमारी में हाल बस आटलू ज आवती काले फरी मळीशुं त्यां सुधी मने आपसो रजा नमस्कार।